તો 2 સેન્ચુરીનો ગુસ્સા 8 અને લસર 380 હોય એવું શક્ય છે. તો અહીંયા ધ્યાન આપો કે લસાને ગુસ્સા વડે ભાગી શકાય તો શક્ય છે, નહીંતર શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો 380 ભાગ્યા 8 કરી દો બરાબર, જો ભાગી શકાય 380 ભાગ્યા 8, 8 × 32, 8 × 5 = 856, તો અહીંયા જો બરાબર 8 વડે ભાગ્યું તો ભાગી શકાતું નથી, તો અહીંયા લખવાનું શક્ય નથી. કારણ કે શક્ય નથી, કારણ કે લસા ભાગ્યા ગુસ્સા, લસા ભાગ્યા ગુસ્સા થતું નથી. આ રીતે જો થાય તો જ શક્ય છે, તો શક્ય નથી. માત્ર એક વાક્યનો જવાબ આપવાનો હતો. 27 પછી 28મો દાખલો લઈજો, પછીનો દાખલો. એની કઈ કિંમત માટે, કોઈ કિંમત માટે છેલ્લો અંક 5 આવશે? તો અહીંયા એની કિંમત પહેલા 1 મૂકો તો 10 જવાબ આવશે, પછી અહીંયા 2 મૂકો તો અહીંયા આવશે 100. તો અહીંયા જો છેલ્લો અંક 5 આવશે તો એની અહીંયા લખી નાખો, એની ગમે કિંમત મૂકો તો છેલ્લો અંક છે 5 આવશે નહીં. તો અહીંયા લખવાનું છે એની કઈ કિંમત, તો કે 1 પણ એની 1 પણ કિંમત નહીં બરાબર, 1 પણ કિંમત મળશે. જેથી કરીને 5 આવે એવી કોઈ કિંમત એમની મળશે નહીં, માત્ર જવાબ આપવાનો હતો. પછીનો દાખલો છે, આમ તો યુક્લિડમાં આવે છે પણ 9મા ધોરણનું પુનરાવર્તન છે. એટલે એક સંખ્યાને 61 વડે ભાગતા, ધોરણ 9માં આપણે શીખી ગયા ને ભક્ત, એમાં ભાગ ઉપાડો ને ભાજપ કઈ બધું આવતો હતો, બહુ બધીનો ભાગાકાર આપણે શીખી ગયા છે, એને લખ્યું છે. અને શેષ 32 રહે છે, રહે છે તો તે સંખ્યા શોધો. તો ધોરણ 9ની અંદર અને યુક્લિડ બધી એક જ થશે અહીંયા આપણે, તો આપણે આવું શીખી ગયા હતા. ભાજ્ય બરાબર ભાગ ગુણ્યા ભાજપ વત્તા શેષ. આપણે યુક્લિડમાં પણ આ જ વસ્તુ લેવાના છે. યુક્લિડની અંદર આમ આવશે એ બરાબર બી ક્યુ પ્લસ આ બરાબર છે. એ સૂત્ર શ્રેષ્ઠ પ્રમાણે પણ આનુમાં હવે બધું આપેલું છે. એક સંખ્યાને 61 વડે ભાગતા, આમ જો ભાજપ ભાગતા પછી ભાગ 27 અને શેષ કેટલી છે 32, તો તે સંખ્યા શોધો. આનો જવાબ લાવી દો, આ બીનો ગુણાકાર કરવાનો છે, 61 × 27. આપણે લેવાના છે.
બરાબર, તો આવશે પદાર્થો એકદમ તો આનો જવાબ આવશે એક.
છે એકદમ નાનો એવો ડાબો.